હેલો ફ્રેન્ડ્સ જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરી બાજુમાં આપેલ દબાવો અને ઓલ ઓપ્શન સિલેક્ટ કરો જેથી તમને અમારા દરેક નવા સૌથી પહેલા મળે હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની આ ડિજિટલ સિરીઝમાં જેની અંતર્ગત રોજ ધોરણ નવ અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ માટે ગણિત વિષયના વિડીયો અપલોડ કરવામાં આવે છે તો આજે આપણે જોઈશું ધોરણ નવના ગણિત વિષયનું ચેપ્ટર નંબર સાત જેનું નામ છે ત્રિકોણ તો આ છે આ ચેપ્ટરનો ભાગ નંબર છવીસ આગળના એક થી પચીસ સુધીના ભાગમાં આપણે આ ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ લીધી ત્યારબાદ ઉદાહરણ નંબર એક થી આઠ જોઈ લીધા આ ઉપરાંત સ્વાધ્યાય સાત પોઈન્ટ એક અને સ્વાધ્યાય સાત પોઈન્ટ બે ના આઠે આઠ દાખલાઓ જોઈ લીધેલા છે આ ઉપરાંત પ્રમેય નંબર સાત પોઈન્ટ એક પ્રમેય નંબર સાત પોઈન્ટ બે અને પ્રમેય નંબર સાત પોઈન્ટ ત્રણ પણ જોઈ લીધેલા છે તો હજી સુધી જો તમે એકથી પચીસ પાર્ટ ન જોયેલા હોય તો તેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે દરેક પાર્ટ ચેક કરી શકશો તો આજે આપણે પાર્ટ નંબર છવ્વીસની અંદર જોઈશું સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર એક આ ઉપરાંત આપણી આ જે ડિજિટલ સિરીઝ છે તેની અંદર આપણે બહુપદીઓ રેખાઓ અને ખૂણાઓ યામ ભૂમિતિ જેવા ઘણા બધા ચેપ્ટરના સોલ્યુશન પણ જોઈ લીધેલા છે તો તેની લિંક પણ મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે અન્ય ચેપ્ટરના સોલ્યુશન્સ જોઈ શકશો તો ચાલો જોઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ નો દાખલા નંબર એક તો દાખલા પહેલાની રકમ આપેલી છે કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીબીસી આ બે ત્રિકોણ આપણને આવેલા છે આવી રીતે તો જુઓ એ બીસી અને dbc આ બંને ત્રિકોણ પાયા બીસી પર આવેલા બે બાજુ ત્રિકોણ છે મતલબ કે આ ત્રિકોણ abc છે તેમાં આ બે બાજુ કેવી છે સમાન છે તેવી જ રીતે આ dbc છે તેમાં પણ આ બે બાજુ કેવી છે સમાન છે અને કહ્યું છે કે અને શિરો બિંદુઓ એ અને ડી એ bc ની એક જ બાજુ એ આવેલા છે મતલબ કે આ એ અને ડી બે આ bc ની એક જ બાજુ એટલે કે અહીંયા ઉપરની બાજુ આવેલા છે હવે કહ્યું છે કે જો એડીને લંબાવતા તે BC ને બિંદુ પીમાં છેદે તો સાબિત કરો કે તો આ ચાર વસ્તુ આપણને સાબિત કરવાની કહી છે છે તો અહીંયા તમને એવું કહેવા કે જો તમે તમે આ આ જોડી ત્યારબાદ આગળ વધારતા રહ્યો તો તે BC ને બિંદુ પીએ છેદે છે તો તમારે આ ચાર વસ્તુ સાબિત કરવાની છે તો અહીંયા તમને પેલી વસ્તુ કહી છે ત્રિકોણ ABD અને ત્રિકોણ એસીડી આ બંને ત્રિકોણ એકરૂપ છે મતલબ કે ABD એટલે કે આ ત્રિકોણ અને એસીડી એટલે કે આ ત્રિકોણ આ બંને ત્રિકોણ એકરૂપ છે તેવું તમારે સાબિત કરવાનું છે તો આપણે એકરૂપતા માટેની ટોટલ પાંચ શરતો જોયેલી હતી જે પૈકી પેલી શરત હતી બાજુ ખૂણો બાજુ બીજી શરત હતી ખૂણો બાજુ ખૂણો ત્રીજી શરત હતી ખૂણો ખૂણો બાજુ ચોથી શરત હતી બાજુ 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 અને પાંચમી શરત હતી કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને બાજુ તો આપણે આ પાંચ શરતમાંથી અહીંયા કઈ શરતનો ઉપયોગ કરીને આ બંને ત્રિકોણને એકરૂપ સાબિત કરી શકીશું તે ચાલો જોઈએ તો જુઓ અહીંયા આપણને ત્રિકોણ ABD અને એસીડી ધ્યાનમાં લેવાનો કહ્યો છે તો આપણે લખવાનું કે ત્રિકોણ ABD અને ત્રિકોણ એસીડીમાં જો આપણને આપેલું છે કે આ બે બાજુઓ કેવી છે સમાન છે મતલબ કે AB અને એસી કેવા છે સમાન છે તો અહીંયા લખવાનું AB બરાબર એસી કારણ ની અંદર શું આવશે તો કે પક્ષ પક્ષ એટલે શું તો કે આ વસ્તુ આપણને રકમ ની અંદર આપેલી છે તો એને આપણે કારણ તરીકે દર્શાવતા હોય ત્યારે શું લખવાનું પક્ષ ત્યારબાદ અહીંયા આપણને આ બીડી નું માપ અને DC નું માપ આ પણ આપણને રકમ કેવું આપેલું છે આ અને આ બે બાજુ તો જોઈ લીધી હવે આ ત્રીજી બાજુ તો આ AD બાજુ છે તે બંને ત્રિકોણમાં કેવી છે કોમન છે સમાન છે તો અહીંયા લખવાનું કે એડી બરાબર કારણમાં શું આવશે સામાન્ય બાજુ અથવા સમાન બાજુ લખો તો પણ ચાલે તો જુઓ આ બાજુ આ બાજુ અને આ બાજુ આ બીજા ત્રિકોણની આ બાજુ આ બાજુ અને આ બાજુ તેની સાથે સમાનતા ધરાવે છે તો આપણે બાજુ 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 એટલે કે આ બાબા મુજબ આપણે એવું કહી શકીએ કે ત્રિકોણ અને ત્રિકોણ ત્રિકોણ આ બંને એકરૂપ ત્રિકોણ છે તો અહીંયા લખવાનું કે ત્રિકોણ એ એકરૂપ ત્રિકોણ એસીડી કારણમાં શું આવશે તો કે બાબાબા શરત મુજબ બરાબર હવે જુઓ આપણને ખબર છે કે એકરૂપ ત્રિકોણ હોય તેના અનુરૂપ અંગો કેવા હોય છે સમાન હોય છે તો તેનો મતલબ શું થયો તો મતલબ કે અહીંયા ખૂણા બી એ નું માપ અને સી એ માપ બંનેનું માપ કેવું મળે સમાન મળે તેવી અહીંયા એ બી ડી આ માપ આ ઉપરાંત એ આ માપ પણ કેવું મળે સમાન મળે આ ઉપરાંત બી એટલે કે આ માપ અને સીડીએ આ માપ પણ કેવું મળે સમાન મળે આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે એટલે તો અહીં આપણે લખવાનું કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંકો સમાન હોવાથી આપણે શું લખી શકીએ તો કે BAE એટલે કે આ ખૂણાનું માપ તે CAD એટલે કે આ ખૂણાના માપને સમાન છે હવે આપણે આ વસ્તુ શા માટે લખી તો કે આ વસ્તુનો ઉપયોગ આપણે આ જે બીજું આપેલું છે વિધાન તેને સાબિત કરવા માટે કરીશું તો અહીંયા તમને આપેલું છે કે ત્રિકોણ ABP એકરૂપ ત્રિકોણ ACP એટલે ABP એટલે કે આ આખો ત્રિકોણ અને ACP એટલે કે આ પણ આખો ત્રિકોણ તો હવે તમારે આ આખા ત્રિકોણ છે તેને તમારે એકરૂપ સાબિત કરવાના છે તો તમે કઈ રીતે કરી શકશો તો જુઓ આપણને આવી રીતે આકૃતિ આપેલી છે આવી રીતે અહીંયા એ છે અહીંયા પી છે અહીંયા સી છે અને અહીંયા વચ્ચે બીડી લાઈન અત્યારે તમે ભૂલી જાવ બરાબર તો જુઓ આ બાજુ અને આ બાજુ આપણને કેવી આપેલી છે સમાન બાજુ આપેલી છે તો અહીંયા આપણે લખવાનું કે ત્રિકોણ એ અને ત્રિકોણ એપીસી માં અથવા એસી માં શું થશે તો કે એ બી બરાબર એસી કારણ કે એ વસ્તુ આપણને રકમ ની અંદર આપેલી છે એટલે કે બી એ ડી બરાબર સીએડી કારણ ની અંદર શું આવશે તો કે સમીકરણ એક પરથી આ સમીકરણ એક છે આપણે તેમાં જોયેલું હમણાં વસ્તુ બરાબર અને ત્યારબાદ આ બંને ત્રિકોણમાં આ એપી બાજુ કેવી છે સામાન્ય બાજુ છે તો અહીંયા લખવાનું કે એપી બરાબર એ કારણ આવશે સામાન્ય બાજુ તો હવે જુઓ અહિયાં આ બાજુ આ ખૂણો અને આ બાજુ બીજા ત્રિકોણના આ આ આ બાજુ ખૂણો અને બાજુને કેવું છે છે સમાન તો મતલબ કે બા બાજુ ખૂણો બાજુ શરત ઉપરથી આપણે શું કહી શકીએ તો કે એ અને એપીસી આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ ત્રિકોણ છે તો અહીંયા લખવાનું કે ત્રિકોણ એપીબી એકરૂપ ત્રિકોણ એસી કારણની અંદર શું આવશે તો કે બાખુ બા શરત મુજબ બાજુ ખૂણો બાજુ શરત મુજબ આપણે એવું કહી શકીએ કે આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ ત્રિકોણ છે તો બે વસ્તુ આપણે સાબિત કરી દીધી તો હવે આપણે આ વસ્તુનો ઉપયોગ કરીને ત્રીજી વસ્તુ સાબિત કરવાની છે તો હવે ત્રીજું આપણને એવું સાબિત કરવાનું કહ્યું છે કે આ એપી છે તે ખૂણા એ ને અને ખૂણા ડી ને દુ ભાગે છે મતલબ કે છેદે છે તો આપણે આ વસ્તુ કઈ રીતે સાબિત કરીશું તો અહીંયા આપણે આ વસ્તુને સાબિત કરવા માટે આપણને આજે

અને સીએડી એટલે કે આ ખૂણો આ બંને ખૂણા કેવા છે સમાન છે તો અહીંયા લખવાનું કે ખૂણો બીએડી બરાબર ખૂણો સીએડી કારણ શું થશે તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો તેવી જ રીતે અહીંયા જુઓ બીડીએ એટલે કે આ ખૂણો અને સીડીએ એટલે કે આ ખૂણો આ બંને ખૂણા પણ કેવા થશે સમાન થશે તો અહીંયા લખવાનું કે ખૂણો એડીબી અને ખૂણો એડીસી મતલબ કે એડીબી અને એડીસી આ બંને ખૂણા પણ કેવા છે સમાન કારણ શું આવશે તો કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો તો અહીંયા આ બંને ખૂણાઓ અને આ બંને ખૂણાઓ સમાન છે તેનો મતલબ શું થશે તો કે આ રેખાખંડ એપી છે અહીંયા તેને સમાન ભાગમાં વિભાજન કરે છે તેનો કહેવાનો મતલબ અહીંયા આવો થશે તો આપણે એવું લખી શકીએ કે આથી એપી એ ખૂણા એ તથા ખૂણા ડીને દુ ભાગે છે બરાબર ત્યારબાદ જોઈએ ચોથી વસ્તુ તો ચોથી વસ્તુ શું સાબિત કરવાની કહી છે બે સમાન ભાગમાં વિભાજન કરતું હોય તેવું તો એપી એ BC નું બે સમાન ભાગમાં વિભાજન કરે છે તેવું તમારે પેલા સાબિત કરવાનું છે ત્યારબાદ આ એપી લાઈન એ બીસી નેવું ડિગ્રી એ અહીંયા ટચ થાય છે તેવું તમારે સાબિત કરવાનું છે તો આ વસ્તુને સાબિત કરવા માટે અહીંયા આપણે આ આખા ત્રિકોણ છે તેને ધ્યાનમાં લેશું અહીંયા આપણે જેવી રીતે બીજા નંબરના સમીકરણમાં સાબિત કર્યું હતું કે અને બંને કેવા ત્રિકોણ છે એકરૂપ ત્રિકોણ ત્રિકોણ તો અહીંયા લખવાનું કે ત્રિકોણ બી માં શું છે આ બંને ત્રિકોણ કેવા છે એબીપી અને એસી આ બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે અહીંયા આપણે આ વસ્તુ જોયેલી હતી બરાબર તો આપણને ખબર જ છે કે એકરૂપ ત્રિકોણ હોય તેના અનુરૂપ અંગો કેવા હોય છે સમાન હોય છે તો જુઓ આ એકરૂપ ત્રિકોણ છે તો આપણે એવું કહી શકીએ આ બીપી નું માપ અને સીપી નું માપ કેવું હોય સમાન હોય છે મતલબ કે આ બીપી ની લંબાઈ આ કેવી હોય સમાન કારણ કે કે બંને ત્રિકોણ ત્રિકોણ કેવા છે છે તો આપણે લખવાનું અનુરૂપ અંગો સમાન હોવાથી બીપી બરાબર પીસી એટલે કે અહીંયા આપણને દ્વિભાજક જે મેળવવાનું કહ્યું હતું તે આપણે સાબિત કરી દીધું હવે આપણે આ જે લંબ છે તે સાબિત કરવાનું છે તો આપણે લંબ કઈ રીતે સાબિત કરી શકીશું તો જુઓ અહીંયા આપણને ખ્યાલ છે કે APB અને APC આ બંને ત્રિકોણ કેવા છે એકરૂપ ત્રિકોણ છે મતલબ કે અહીંયા ખૂણો P આ બાજુ અને ખૂણો P આ બાજુ બંને કેવા છે સમાન છે તો આપણે એવું લખી શકીએ કે APB અને APC આ બંને કેવા છે સમાન છે તો અહીંયા લખવાનું ખૂણો APB બરાબર ખૂણો APC કારણ કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો હવે આપણે રેખીય જોડના ખૂણાઓનો સિદ્ધાંત આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે તો કઈ રીતે થશે તો જુઓ આપણે રેખાઓ અને ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ આ બંને સરવાળો કેટલો થાય એકસો ડિગ્રી તો આ જ વસ્તુનો આપણે અહીંયા ઉપયોગ કરીશું કે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ મતલબ કે એ અને એ આ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ એકસો ડિગ્રી તો અહીં આપણે લખવાનું કે APB અને APC નો સરવાળો કેટલો થાય એકસો ડિગ્રી કારણ શું છે તો કે આ બંને રેખિક જોડના ખૂણાઓ છે આ વસ્તુ આપણે રેખાઓ અને ખૂણાઓ ચેપ્ટર જે છે પ્રકરણ નંબર છ તેમાં જોયેલું હતું બરાબર તો રેખિક જોડના ખૂણાઓનો સરવાળો કેટલો થાય એકસો ડિગ્રી તો હમણાં જ આપણે સમીકરણ નંબર 2 માં જોયું કે આ એપીસી છે તેની બરાબર આપણે શું લખી શકીએ એપીબી તો અહીંયા આ એપીસી છે તેની જગ્યાએ આપણે એપીબી લખીએ તો જુઓ આ એપીબી છે ને અહીંયા પણ એપીબી છે તો આનો મતલબ શું થયો આ એક વખત અને આ બીજી વખત તો મતલબ કે બે વખત ખૂણો એપીબી શું આપણને મળે એકસો એસી ડિગ્રી આવી રીતે બે વખત ખૂણો ડિગ્રી તો ખૂણા માપ આપણને કેટલું મળે તો આ બે ગુણાકારમાં છે તો સામેની સાઈડ જશે તો એકસો એસી ભાગ્યા બે મળે તો એકસો એસી ભાગ્યા બે કરીએ તો કેટલા થાય નેવું તો મતલબ કે એપીબી નું માપ કેટલું મળ્યું આપણને નેવું ડિગ્રી તો અહીંયા આ એપીબી આ કેટલા ડિગ્રી આપણે સાબિત કરી દીધું નેવું ડિગ્રી એ તો અહીંયા આપણે લંબ દ્વિભાજક સાબિત કરવાનું કહ્યું હતું તો દ્વિભાજક ઓલરેડી આપણે અહીંયા જોઈ લીધેલો છે અને અહીંયા આ નેવું ડિગ્રીએ મળ્યું એટલે કે આપણે લંબ છે તેવું પણ સાબિત કરી દીધું તો અહીંયા આપણને આ ચાર વસ્તુ સાબિત કરવાની કહી હતી તે આપણે આવી રીતે સાબિત કરી શકીએ છીએ તો આશા છે કે આ દરેક વસ્તુ તમને સમજાઈ ગઈ હશે તો આવી જ રીતે દરેક પ્રકારના દાખલાનું ડિજિટલી સોલ્યુશન મેળવવા માટે જરૂરથી સબસ્ક્રાઈબ કરવા યુટ્યુબ ચેનલને જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી સૌથી પહેલાં પહોંચે થેન્ક યુ